हेलो फ्रेंड्स, वेलकम बैक। अने आपणे अहींया हवे જોઈશું पवन द्वारा पराग नयन। जे आपणे लास्ट लेक्चर नी अंदर જોયું ભઈ જે પાણી દ્વારા જે पराग नयन હતું અથવા આપણે જૈવિક ઘટકો દ્વારા पराग नयन હતું બરોબર છે, અજૈવિક ઘટકો દ્વારા પણ पराग नयन જે જોઈ ગયા। હવે અજૈવિક ઘટકોની અંદર હવે આપણે જોઈશું પર અથવા પવન पराग અથવા પવન દ્વારા થતું पराग नयन। હવે એ વસ્તુ આપણે ખાસ કરીને જે જોઈ ગયેલા હતા, પરંતુ જે ખાસ કરીને બીજી વસ્તુ એ પણ છે, પાણી અને પવન જે અજૈવિક છે, હવે જૈવિક પરિબળોની અંદર આપણે જે પરાગ નિયમ થતું હોય છે તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે પણ આપણે ખાસ કરીને જોઈએ। તો ખાસ કરીને આપણે ટોપિકનું નામ છે જૈવિક પરાગ। હજી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, તો આપણને ખ્યાલ છે ભાઈ જૈવિક પરાગ વાહકો એટલે શું। તો અહીંયા ખાસ કરીને જે પતંગિયાઓ છે, કીટકો છે, પક્ષીઓ છે, અમુક એવા પ્રાણીઓ છે, તો એના દ્વારા જે પરાગ નયનમાં જે હેલ્પફુલ થતા હોય, તો આવા દરેક વાહકોને આપણે શું કહેવામાં આવે છે, જૈવિક પરાગ વાહકો, જૈવિક એટલે સજીવ। હવે એની અંદર કોનો સમાવેશ થશે, તો આપણે એ પણ વાત કરીએ કે ભાઈ કોઈ કીટકો છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે વગેરે, તો આવા જે દરેક ઘટકો છે બરોબર, જેને આપણે શું કહેવામાં આવે છે, જૈવિક પરાગ વાહકો, જે આપણે એક જૈવિક વસ્તુની અથવા જૈવિક કોઈ પરિબળો દ્વારા જે પરાગ વહન થતું હોય અથવા પરાગ નયનની ક્રિયા થતી હોય, તો અહીંયા એને કહેશું જૈવિક પરાગ વાહક। મિત્રો, આની વિશેષતા શું છે, તો એ પણ આપણે અહીંયા વાત કરીએ। સૌથી પહેલા તો જે વનસ્પતિમાં જૈવિક પરાગ વાહકો દ્વારા જે પરાગ નયનની ક્રિયા થતી હોય, તો એવા પુષ્પો ખાસ કરીને બે પ્રકારના હોય છે, એક તો રંગબેરંગી હોય છે અને એ મધુ દ્રવ્ય યુક્ત હોય છે। તો અહીંયા બે ખાસિયત છે વનસ્પતિના પુષ્પોની, ખાસિયતની અંદર એ છે, એક તો પુષ્પો છે રંગબેરંગી છે અને મધુ દ્રવ્ય યુક્ત છે। હવે રંગબેરંગી અને મધુ દ્રવ્ય યુક્ત શા માટે, રંગબેરંગી એટલે કે જે અલગ અલગ જે કીટકોને આકર્ષણ ઉભું કરશે, કે પુષ્પને એ એની ઉપર આવવા માટે એને આકર્ષિત કરશે, જ્યારે એ પુષ્પ ઉપર આવશે એટલે એમાં રહેલી જે પુંકેસરની અથવા આપણે એમ કહી શકીએ પરાગાશય ઉપરની જે પરાગરજ છે એના પગ સાથે ચોંટી અને બીજી જગ્યાએ સ્થળાંતરણ કરશે, એના કારણે અહીંયા પુષ્પો રંગબેરંગી અને મધુ દ્રવ્ય યુક્ત હોવા જરૂરી છે। તો અહીંયા શું થશે કે કીટકોના પગ સાથે કીટકોના પગ અથવા શરીર સાથે પરાગરજ ચોંટી જશે, જેના કારણે એ પરાગરજ છે એ બીજા પુષ્પ ઉપર ટ્રાન્સફર થશે અથવા પરાગ નયનની ક્રિયા એની અંદર જોવા મળશે। પરંતુ મિત્રો, અહીંયા એક પ્રકારનું આપણે સહજીવનની પણ આપણે વાત કરી શકીએ, કે પુષ્પ છે બરોબર, એને પરાગ નયનમાં હેલ્પ કરશે, એની સામે કીટકો છે બરોબર, એને પુષ્પ કોઈક ને કોઈક પ્રકારની ગિફ્ટ કહી શકાય, ગિફ્ટમાં એને ધારો કે આપણે એમ કહી શકીએ કે ભાઈ મધ છે, આ ઉપરાંત એને ત્યાં ઈંડા મૂકવાની જગ્યા છે, આવી દરેક વસ્તુ એક પુરસ્કાર સ્વરૂપે જે પુષ્પ છે એ કોને, તો કે કીટકોને પ્રોવાઈડ કરતો હોય છે। તો ખાસ કરીને એ પણ વાત આપણે આની અંદર જોઈ શકાય। તો સૌથી પહેલા વાત કરું તો ખાસ કરીને ભમરીઓ છે, કીડી છે, ફૂદા છે, પક્ષીઓમાં સનબર્ડ છે, હમિંગબર્ડ છે, આવા જે છે તથા ચામાચીડિયા છે વગેરે સામાન્ય વાહકો તરીકે આપણે ઓળખી શકીએ છીએ। કેટલાક પ્રાઇમેટ જેમ કે લેમૂર છે, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કર્તનશીલ પ્રાણીઓ છે અથવા સરીસૃપોમાં ગરોળી અને કાંચીડો છે વગેરે જાતિઓમાં પરાગ વાહકો તરીકે નોંધાયા છે। તો આ બધા છે કીટકો છે,
બરોબર પક્ષીઓ છે કોઈ પ્રાણીઓ સરીસૃપો છે તો દરેક છે એ ક્યાંકની ક્યાંક જગ્યાએ આપણને પરાગવાહકો તરીકે હેલ્પફુલ થતા હોય છે તો એ પણ વાત આપણે અહીંયા કરી શકાય ત્યાર પછી હવે આની અંદર બીજી વસ્તુ એ હોય છે કે પુષ્પો છે તો પુષ્પોની અંદર રંગબેરંગી અને મધુ દ્રવ્યયુક્ત આ ઉપરાંત સુગંધિત હોય તો આપણને બધાને ખ્યાલ છે કે પુષ્પ છે એમાં આપણે વિશેષ પ્રકારની અથવા અલગ અલગ પ્રકારની સારી સુગંધો એમાં આવતી હોય છે તો એનું પણ કારણ મેઇન શું છે તો કે જે કીટકો છે પક્ષીઓ છે એને એટ્રેક્શન માટે અથવા એને આકર્ષવા માટે આ પ્રકારના એ વનસ્પતિઓ છે એ અનુકૂલનો ધરાવતી હોય છે એટલે ત્રણ પ્રકાર છે એક તો રંગ પુષ્પે રંગબેરંગી હોય છે જેના દલપત્રો ત્યાર પછી એમાં મધુ દ્રવ્ય યુક્ત હોય છે અને ત્રીજી વસ્તુ એ સુગંધિત હોય છે જેના કારણે એ મેક્સિમમ જે કીટકો પક્ષીઓને આકર્ષણ કરી શકે અને ત્યારબાદ એના કારણોસર એનું પરાગનયનમાં એને હેલ્પફુલ થઈ શકે એટલે મેઇન રીઝન આ છે કે જેના કારણોસર આવા જે દરેક પરાગનયનની ક્રિયાની અંદર આવા પ્રાણી કીટકો અને પક્ષીઓ સંકળાયેલા હોય છે અત્યાર પછીની જો આપણે વાત કરીએ તો અહીંયા દરેક જે પુષ્પ છે બરોબર તો એને કંઈક ને કંઈક જે છે એના બદલામાં એને શું હોય અહીંયા પરાગવ્રજ ચીકણી હોય પરાગવ્રજ ચીકાશયુક્ત હોવાથી બરોબર જે પરાગરજ છે તે ચીકાશયુક્ત હોવાથી તે કોઈ પણ કીટકો સાથે ચોંટી જશે અને ચોંટી ગયા બાદ એ જે છે બરોબર કીટકો અથવા પક્ષીઓ એકથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે એટલે એ પણ વાત છે એ અહીંયા આપણે ખાસ કરીને નોંધી શકાય છે ત્યારબાદ જો આપણે બીજી વાત કરીએ તો એના બદલામાં આપણે જે વનસ્પતિ છે અથવા આપણે વાત કરીએ કે વનસ્પતિ અને કીટકો તો સહજીવનમાં કીટકો વનસ્પતિને હેલ્પ કરશે પરાગનયનમાં જ્યારે વનસ્પતિ છે એ અથવા પુષ્પો છે એ કીટકોને હેલ્પ કરશે કીટકોને હેલ્પ શું કરશે એક તો એને મધુ દ્રવ્ય પૂરું પાડશે આ ઉપરાંત અમુક વનસ્પતિઓ છે તે એને ઈંડા મૂકવા માટે જગ્યા પ્રોવાઈડ કરશે તો આવા જે છે એને પુરસ્કાર સ્વરૂપે છે બરોબર એ વનસ્પતિ કીટકોને ગિફ્ટ સ્વરૂપે એને પ્રોવાઈડ કરતી હોય છે જેના કારણે બંનેનો એક પ્રકારનું સહજીવનથી પણ આ જે પરાગનયનની ક્રિયા છે તે ચાલતી હોય છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેને ઈંડા મૂકવાનું એક સલામત સ્થાન પણ પૂરું પાડે છે પછી જે સુરણનું ઊંચું પુષ્પ 6 ફૂટની ઊંચાઈ ધરાવે આવો આંતર સંબંધ ફુદાની જાતિ અને યુક્કા વનસ્પતિમાં જોવા મળે બંને જાતિઓ ફુદા અને યુક્કા વનસ્પતિને એકબીજાનું જીવનચક્ર પૂરી શકતા નથી ફુદા પોતાના ઈંડા બીજા શયનમાં પોલાણમાં મૂકે અને ફુદા તેમાં બદલામાં દ્વારા પરાગિત થાય ત્યારે બીજનો વિકાસ શરૂ થાય છે તો અહીંયા મિત્રો જે અહીંયા એ પણ આપણે ખાસ કરીને એક એક્ઝામ્પલ યાદ રાખશો કે ફુદા અને યુક્કા તો આ પણ જે વનસ્પતિ અને જે પ્રાણી છે એનું બંનેનું આપણને શું જોવા મળે છે એક પ્રકારનું સહજીવન તો આ જે સહજીવન છે એ કેવું છે કે જે યુક્કા વનસ્પતિ છે બરોબર એની ઉપર જે ફુદા છે એના જે ઈંડા મૂકશે અને એના કારણે ટૂંકમાં બંનેનું જીવનચક્ર છે એ એકબીજા વગર પૂર્ણ થઈ શકતું નથી એટલે ખાસ કરીને અહીંયા ફુદા છે યુક્કાને હેલ્પફુલ થશે યુક્કા જે વનસ્પતિ એ ફુદાને હેલ્પફુલ થશે જેના કારણે બંનેનું એક પ્રકારનું સહજીવન સ્થપાશે અને ત્યારબાદ બંનેનું જે જીવનચક્ર છે એકબીજાના સહજીવનથી આપણને ખાસ કરીને પૂર્ણ થતું જોવા મળશે તો એ પણ આપણે ખાસ કરીને અહીંયા વાત કરી શકાય ત્યારબાદ જો આપણે વાત કરવી હોય તો એની અંદર બીજું એ પણ કહી શકાય કે જ્યારે ફુદાની ઈયળ કે ડીમ ઈંડામાંથી બહાર આવે ત્યાર પછી એનો વિકાસ શરૂ થાય છે હવે આપણે ઘણી વખત એવું વિચારતા હશું કે ભાઈ આટલા બધા જે પક્ષીઓ છે અથવા આપણે ક્યારેક અવલોકન પણ એવું કરવું પડશે લગભગ આપણે આવું અવલોકન બહુ ઓછા લોકોએ કરેલું હોય છે
કે ભઈ આટલા બધી જે વનસ્પતિઓ છે બરોબર આપણી સામે જે દેખાય સપુષ્પી જેટલી વનસ્પતિઓ અસંખ્ય વનસ્પતિઓ દેખાશે તો આપણને ખ્યાલ છે કે એના પરાગવાહકો કોણ છે અથવા એની ઉપર જે કીટકો મુલાકાત લે છે એ આપણે ઘણા સમય સુધી જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને આ વસ્તુનો ખ્યાલ આવતો હોય છે કોઈ ટૂંક સમયના ઓબ્ઝર્વેશનમાં ખ્યાલ નહીં આવે કારણ કે અસંખ્ય કીટકો જે તે વનસ્પતિની મુલાકાત લેતા હોય છે હવે એ કીટકોમાંથી ખરેખર આ કીટક પરાગવાહક છે કે નહીં તો એ પણ જે ઇન્ફોર્મેશન છે એ લાંબા સમયના ઓબ્ઝર્વેશનથી આપણને ખ્યાલ આવતો હોય છે તે પણ બાબતે ખાસ કરીને નોટ ડાઉન કરવાની છે એટલે આવું જો સંશોધન છે અથવા આવું જે અવલોકન છે એ તમે લોંગ ટાઈમ સુધી જો આપણે ખાસ કરીને એનું જે કરતા હોય ત્યારે આપણને પ્રોપર એનો ખ્યાલ આવશે કે ખરેખર અહીંયા જે આ કીટક આની મુલાકાત અથવા વનસ્પતિની જે મુલાકાત લે છે તે કીટક ખરેખર પરાગવાહક છે કે નહીં કે ફક્ત એની મુલાકાત લે છે અથવા બેસવા આવે છે તો આ દરેક બાબત છે એ આપણે અવલોકન કરીએ તો આપણને ખાસ કરીને એકદમ સરળતાથી બરોબર એની માહિતી મળતી હોય છે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો તેની અંદર કાકડી કોથમીર પીપળ કોથમીર પર ડુંગળી લોબિયા કપાસ તમાકુ વગેરેમાં તમે શોધવાનો પ્રયાસ કરજો ત્યાર પછી પુષ્પના લક્ષણો અને તેમની મુલાકાત લેતા પ્રાણી વચ્ચે કોઈ સહજીવન છે કે નહીં તે પણ આપણે ખાસ કરીને કહી શકાય છે હવે ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરે આ પુષ્પ મુલાકાતીઓને પરાગરજ ધારો કે એમાંથી લઈ શકે હવે ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે પોતાનો અથવા પુષ્પમાંથી મધુરસ શોષશે પરાગરજ મેળવી લેશે પરંતુ એ આગળ છે એ બીજા પુષ્પને ફોરવર્ડ કરશે નહીં એટલે એક પ્રકારના કેવા કહી શકાય લૂંટારો કહી શકાય કેમ કારણ કે અહીંયા એનો લાભ મેળવી લેશે પરંતુ એના બદલામાં વનસ્પતિ અથવા પુષ્પને કોઈ જ એમાં એને કોઈ હેલ્પ મળશે નહીં તો એ પણ આપણે થઈ શકે તો એ પણ આપણે એની અંદર જોઈએ ઘણી વખત અથવા ઘણા કિસ્સામાં પણ એવું જોવા મળતું હોય છે આપણે વાત કરીએ કોઈ મધમાખી હોય કે જે શું કરશે પુષ્પમાંથી મધુર રસ અને પરાગરજ મેળવશે ચલો મિત્રો પરાગરજ ને મધુર રસ તો મેળવી લીધો પરંતુ એ શું કરશે કે અહીંયા જે પરાગરજ એને મેળવેલી છે અથવા એની પાસે જે મધુર રસ એને પુષ્પમાંથી શોષી લીધો પરંતુ એના બદલામાં એને શું હેલ્પ કરવાની છે કે એ જે પરાગરજ છે એ બીજા પુષ્પની ઉપર એને સ્થાપિત કરવાની છે પરંતુ અહીંયા એવું જોવા મળતું નથી અમુક કિસ્સામાં દરેક કિસ્સામાં નહીં હવે અમુક કિસ્સામાં એ પરાગરજ ત્યાં છે બરોબર મેળવશે એ અન્ય પુષ્પ સુધી પહોંચતી નથી અન્ય પુષ્પ સુધી પહોંચતી નથી હવે અન્ય પુષ્પ સુધી પહોંચતી નથી એટલે ખાસ કરીને જે આવી મધમાખી અથવા જે કીટકો છે બરોબર જેને આપણે શું કહીએ લૂંટારો તરીકે ઓળખીએ છીએ તો એ પણ ખાસ કરીને યાદ રાખવાનું કે દરેક બાબતની અંદર જે કીટકો છે પરાગનયન પ્રેરે છે એવા આપણે કોઈ આપણે ખોટા ખ્યાલમાં રહીશું નહીં તો ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આ જે પ્રયુક્તિઓ છે બરોબર તો એની અંદર પણ આપણે એ વસ્તુ ખાસ કરીને અવલોકન કરીએ દિવસો સુધી તો ત્યારે આપણને ખ્યાલ પડશે કે આ વસ્તુ છે એને કોઈ પ્રકારનો સહજીવ સંબંધ છે કે નહીં અથવા જે દરેક પરાગાશયના સંપર્કમાં આવે છે કે નહીં તો એ પણ આપણે દરેક બાબતનો આપણે ખ્યાલ રાખીશું હવે મિત્રો આ જે વાત થઈ આપણે પરાગવાહકો હવે આપણે જે વાત કરેલી હતી કે જે પરપરાગનયન સ્વપરાગનયન પરંતુ ઘણા કિસ્સામાં પુષ્પ પોતે બરોબર એવું જે અનુકૂલન સાધશે કે જેના કારણે જેના આપણે જે પરાગનયન છે એ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ વિકસાવશે પોતે નેચરલી રીતે તો અહીંયા જે વાત કરીએ તો આપણે વાત કરી શકાય બાહ્ય
संवर्धन प्रवृत्ति। मित्रों बाह्य संवर्धन नो मतलब शुं थशे? हवे आपने ख्याल छे के जारे पोताना ज पुष्पनी परागरज पोताना ज जे अंडक अथवा आपने ने फलित ना करे परंतु बीजा कोई पुष्पने जे फलित करशे एने कहेवाय बाह्य संवर्धन। परंतु घणी वखत मोस्ट ऑफ किस्सामां आपणे जोयुं हतुं भाई जे द्विलिंगी पुष्पो होय तो एनी अंदर आपणने ख्याल छे मोस्ट ऑफ शुं बधुं जोवा मळे छे वनस्पति पोते बाह्य संवर्धन पद्धति कई रीते विकसावे छे। तो मित्रों आज हूँ तमने एम पण वात करी शकुं के घणी वखत आपणे एम कहीए के भाई एक ने एक जो परागरज एना पुष्पनी हशे तो घणा किस्सामां एना लक्षणो एकदम कुंठित थई जशे अथवा अन्य जे लक्षणो छे हाइब्रिडाइजेशन जोवा मळशे नहीं जेना कारणोसर आपणे वनस्पति पेढ़ी दर पेढ़ी एना जे लक्षणो छे ए एकदम शुं थता जशे आपणे प्रछन्न थता जशे अने एक समय एनी प्रोडक्टिविटी छे एमां एनी उपर घणी असर पड़ती होय छे। तो आ पण जे बाबत छे ए आपणे नोट डाउन करी शकाय। હવે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં દ્વિલિંગી પુષ્પો સર્જે છે તો આપણને ખ્યાલ છે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો કારણ કે એનું કારણ છે કે અહીંયા જે સ્ત્રી કેસર અને પુ કેસર એક જ પુષ્પમાં હશે એટલે જે પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પોની અંદર ખાસ કરીને તમને પણ ખ્યાલ છે કે સ્વફલન જ પેલા જોવા મળશે કારણ કે એની બહાર જે પરાગરજ છે એને જોવા મળશે નહીં પરંતુ ઘણા કિસ્સામાં અહીંયા પુષ્પ અથવા વનસ્પતિ પોતે જ એવા અનુકૂળનો સરજ છે કે જેના કારણે એને બાહ્ય સંવર્ધન માટે કમ્પલસરી બરોબર એને વિકસાવવું પડશે। હવે કઈ રીતે તો એ પણ આપણે જોઈએ। સતત સ્વફલન એ અંત સંવર્ધન દબાણમાં પરિણમે છે। હવે ઘણી વખત આપણે એમ થાય કે ભાઈ જે સતત સ્વફલન થશે તો મેં તમને જે આગળ કહ્યું તેમ વનસ્પતિની પ્રોડક્ટિવિટી ઉપર એની અસર પડશે। તો આવા જે કિસ્સાની અંદર આપણે એ પણ વાત કરી શકાય કે દરેક જે એક સપુષ્પી વનસ્પતિ સ્વપરાગનયનને અવરોધવા અને સ્વપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિ વિકસાવે છે। જો અહીંયા આપણે બે વસ્તુ છે કે સ્વપરાગનયનને ઉત્તેજવા અથવા સૌથી પહેલા હું તમને વાત કરું તો આવી જે બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ છે તો એની અંદર ખાસ કરીને શું કરતા હોય છે કે અહીંયા બે વસ્તુ આવે છે કે પરાગ સ્ત્રી કેસર નો ભાગ। હવે આ બંને વચ્ચેનો તાલમેળ છે। તાલમેળ એટલે શું કે જ્યારે ઘણી વખત ઘણા કિસ્સામાં એવું થશે કે ભાઈ પરાગાશય છે પુખ્ત થઈ ગયું પરિપક્વ થઈ જશે પરાગરજ મુક્ત કરશે પરંતુ અહીંયા પરાગાશન છે તે પરિપક્વ થતેલું જોવા અથવા થયેલું જોવા મળશે નહીં જેના કારણોસર અહીંયા એવું જોવા મળશે
કે એ પરાગસંઘની અંદર એ પરાગરજ એક્સેપ્ટ નહીં થાય, એક્સેપ્ટ નહીં કરે, એટલે જે તે પરાગરજ છે બરોબર એ એની અંદર પરાગ આગળ ફલન કરવા માટે પ્રયત્સે નહીં. એટલે આ બંનેનો જે ટાઈમિંગ છે બરોબર એ વનસ્પતિ પોતાની જાતે આખો ચેન્જીસ હોય છે, જેના કારણે અહીંયા અંતસંવર્ધન એટલે કે સ્વફલન અવરોધ આવશે. કારણ કે અહીંયા કમ્પલસરી હોવું જોઈએ બંને છે પરાગાશન પરાગાશય સાથે પરિપક્વ થવા જોઈએ. હવે ઘણી વખત અહીંયા ઘણી વખત એવું બને છે કે અમુક કિસ્સામાં પરાગાશય વધારે વહેલા પરિપક્વ થઈ જશે, પરાગાશન નહીં થાય, એટલે એ પણ પરાગરજ છે મુક્ત બહાર કરી દેશે, જેના કારણે અહીંયા સ્વફલન છે એની અંદર અવરોધ ઉભો થશે. તો એ પણ આપણે ખાસ કરીને વાત કરી શકતા હોઈએ. હવે આપણે બંને આપણે પેલા કિસ્સામાં આપણે વાત કરીએ, પેલા કિસ્સામાં આપણને શું જોવા મળે છે, તો પરાગાશય છે એ પહેલા પરિપક્વ બને છે અને પરાગાશન છે પછી પરિપક્વ બને છે. હવે મિત્રો, તો અહીંયા તાલમેળ નહીં સદાય, અથવા એનો ટાઈમિંગ છે ચેન્જ થઈ જશે. હવે શું થશે કે પરાગરજ પહેલા પરિપક્વ થશે એટલે એ પરાગરજ મુક્ત કરશે બરોબર, પરંતુ મુક્ત થયેલી પરાગરજને બરોબર અહીંયા સ્થાપન માટેનું જે આપણે પરાગાશન છે બરોબર એ પરિપક્વ ન થતું હોવાથી એ પરાગરજને બરોબર અહીંયા ગ્રહણ કરશે નહીં, ગ્રહણ કરશે. હવે અહીંયા છે એને ગ્રહણ નહીં કરી શકે એટલા કારણોસર અહીંયા આપણે એ વસ્તુ પણ જોવા મળશે કે જે ગ્રહણ નહીં કરે એટલે અહીંયા શું થશે કે જે ફલનની ક્રિયા છે એ આગળ વધી શકશે નહીં, જેના કારણોસર જે અંતસંવર્ધન અથવા સ્વફલન થવાનું હતું એ થઈ શકશે નહીં. બીજા કિસ્સામાં શું જોવા મળશે, પરાગાશય અને પરાગાશન. હવે પરાગાશય છે એ પછી પરિપક્વ બનશે, જ્યારે પરાગાશન છે એ પહેલા પરિપક્વ બનશે. મિત્રો અહીંયા પણ તાલમેળ નથી. શું થશે કે જ્યારે પરાગાશન પરિપક્વ થઈ ગયું એટલે એક્સેપ્ટ થવા માટે જવાબદાર છે, પરંતુ એના ઘણા સમય પછી બરાબર પરાગાશય પરિપક્વ થશે, પરાગરજ અહીંયા મુક્ત કરશે ત્યારે અહીંયા જે પરાગાશન છે એને એક્સેપ્ટ કરવાની કેપેસિટી ધરાવશે નહીં. એના કારણોસર આપણે અહીંયા એ પણ વાત કરી શકાય કે અહીંયા પણ એનું જે તાલમેળ છે અથવા પરાગાશનને જે એક્સેપ્ટ કરવાનો જે ટાઈમ છે બરાબર એ જતો રહ્યા પછી અહીંયા જે પરાગરજ છે એ પુષ્પ માટે કોઈ જ કામની રહેશે નહીં. તો આ પણ વસ્તુ એવી છે કે જે સ્વફલનને અવરોધે અને બાહ્ય અથવા પરફલનને ઉત્તેજે છે. એ પણ એક ખાસ કરીને એ બાબત કહી શકાય કે ઘણા સમય પછી પરિપક્વ થશે એટલે એવા સમયે અહીંયા જ્યારે પરાગાશય પરિપક્વ થશે ત્યારે અહીંયા પરાગાશન પર જે પરાગરજને એક્સેપ્ટ કરવાની કેપેસિટી ધરાવશે નહીં અથવા એ ત્યાં એને ગ્રહણ કરી શકશે નહીં. તો આવા કિસ્સામાં પણ આપણે એવું કહી શકાય કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે એ ઉપયોગી નથી. નંબર 3, પરાગાશય અને પરાગાશન. પરાગાશય અને પરાગાશનનું વચ્ચેનું જે આપણે અંતર છે એ પણ ખાસ કરીને જવાબદાર હોય. હવે અંતરની વાત કરીએ એટલે કેવું, કેટલું બધું દૂર એવું નહીં, પરંતુ ઘણા કિસ્સામાં આપણને જોવા મળશે કે ભાઈ જે પુંકેસર છે બરોબર એ ઘણા ઊંચા હોય છે, સ્ત્રીકેસર પુષ્પની અંદરના ભાગે હોય છે, એટલે જે પરાગરજ છે એ પુંકેસરમાંથી મુક્ત થશે પરંતુ એ જ પુષ્પની અંદર સ્થાપિત થશે નહીં. તો આવા કિસ્સાની અંદર પણ આપણે કહી શકાય કે જે સ્વફલન છે બરોબર એના અંદર અવરોધ ઉભો થશે અથવા એને અવરોધી શકાય. એટલે પરાગાશય છે પરાગાશન છે તો એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અથવા જે અંતર છે બરાબર એ પણ ખાસ કરીને જવાબદાર હોય છે અથવા આપણે એના માટે આ વસ્તુ પ્રયુક્તિ છે એ ખાસ કરીને હેલ્પફુલ થતી હોય. તો મિત્રો એ પણ વસ્તુ ખાસ યાદ રાખજો
परागाशय અને પરાગાશનનું અંતર એ પણ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિને બરોબર એક હેલ્પફુલ થતી હોય છે. ત્યાર પછી હવે ત્રીજી પ્રયુક્તિ કે જે અંતસંવર્ધનને અટકાવે જે સ્વ અસંગતતા કહે એક જનીનિક ક્રિયાવિધિ અને પરાગનને રોકીને અવરોધીને તે જ પુષ્પ અથવા તે જ વનસ્પતિના અન્ય કુકેશનના શ્રીકેશનમાં પરાગરજમાં અંકુરણ કે પરાગ નલિકામાં વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે. સ્વપરાગનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે જે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે અને વનસ્પતિ પર ઉગતા હોય તેવા સ્વફલનને અટકાવી શકાય. હવે મિત્રો ચોથી વસ્તુનો જો આપણે વાત કરીએ તો આપણે પરાગાશ્રય અને પરાગાસન બરોબર તો એની વચ્ચેનું જે આપણે એમ કહીએ કે જનેટિક જે ભિન્નતા છે બરોબર તો એ પણ એવી વસ્તુ છે કે જે સ્વ પરાગનયન અથવા સ્વફલનને અવરોધમાં માટે હેલ્પફુલ થતું હોય છે. તો આ બાબત પણ ખાસ કરીને આપણે નોંધી શકાય છે. ત્યાર પછી આપણે બીજી વાત એ પણ પરંતુ ગેનેટ પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેથી આવી વનસ્પતિને માદા દ્વિસદની કહેવાય છે. આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેનેટોગમી બંનેને અટકાવે છે. મિત્રો હવે આપણે એક વસ્તુ એ જોઈએ એક સદની અને દ્વિ એક સદની એટલે શું કે કોઈ એક જ વનસ્પતિ ઉપર બે નર પુષ્પો અને માદા પુષ્પો આવેલા હોય તો આ જે છે વનસ્પતિ એને આપણે શું કહીએ છીએ એક સદની. ખાસ યાદ રાખો એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પો અને માદા પુષ્પો. ઓકે હવે એક સદની વનસ્પતિની અંદર ખાસ કરીને આપણે ચલો સ્વફલન અટકાવી શકાશે પરંતુ ગેલેટોગોમી અટકાવી શકાશે નહીં. મિત્રો ખાસ યાદ રાખજો કે એક સદની એટલે શું કે એક જ વનસ્પતિ ઉપર આવેલા નર પુષ્પો અને માદા પુષ્પો. તો આ જે વનસ્પતિ છે જેને આપણે શું કહીએ છીએ એક સદની એટલે એક જ વનસ્પતિ ઉપર બંને પુષ્પો છે. મિત્રો અહીંયા કઈ વસ્તુ અટકાવી શકાશે તો જોઈએ કે અહીંયા જે નર પુષ્પો છે એટલે ફક્ત એમાં પરાગરજ હશે અથવા પરાગાશય હશે અથવા પુંકેસર હશે. જ્યારે માદા પુષ્પો છે તેની અંદર ફક્ત શું આવેલું છે સ્ત્રીકેસર. તો આવા કિસ્સાની અંદર આપણે જોઈ શકાય કે નર પુષ્પમાં રહેલી પરાગાશય એ પરાગરજને મુક્ત કરી અને માદા પુષ્પો ઉપર આવશે જેના કારણે અહીંયા પરફલન નહીં જોવા મળે અથવા પર પરાગનયન નહીં જોવા મળે પરંતુ શું જોવા મળશે ગેઇટેનોગમી જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. હા અહીંયા જે સ્વફલન છે એને અટકાવી શકાય. એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેઇટેનોગમી છે તેને અટકાવી શકાતી નથી. કારણ કે આપણે જે લેક્ચરમાં વાત કરી હતી ગેઇટેનોગમી એટલે એક જ વનસ્પતિના બે પુષ્પની જે પરાગણ સ્થળાંતરણ થવાની ક્રિયા છે એને કહેવાય ગેઇટેનો ગોમી. હવે દ્વિસદનીનો મતલબ શું થશે તો દ્વિસદની એટલે કે એક જ પ્રકારની બે વનસ્પતિ હોય. મિત્રો પ્લીઝ નોટ ડાઉન એક જ પ્રકારની બે વનસ્પતિ બંને વનસ્પતિ ઉપર સપોઝ આપણે કહીએ કે કોઈ દ્વિલિંગી અથવા જે એકલિંગી પુષ્પ આવેલા હોય બરોબર. સપોઝ અહીંયા વાત કરું નર પુષ્પ અને બીજું માદા પુષ્પ. હવે અહીંયા શું થશે મિત્રો કે અહીંયા આપણે સ્વફલન અને ગેઇટેનોગમી બંનેને અટકાવી શકાશે. કેવી રીતે કે નર પુષ્પ છે એટલે કમ્પલસરી આની અંદર પરાગરજ હશે. અહીંયા માદા પુષ્પ છે એટલે એની અંદર શું હશે પરાગા સન જે છે જે અંડક સુધી પેલો આપણે પહોંચાડશે એટલે અહીંયા જે પરાગરજ હશે એ માદા પુષ્પની ઉપર સ્થાપિત થશે.
પછી પરાગા સંઘ એને એક્સેપ્ટ કરશે અને ત્યાર બાદ અહીંયા આવા કિસ્સાની અંદર આપણે કહી શકાય સ્વફલનને આપણે અહીંયા અવરોધી શકાય છે. હવે સ્વફલનને જે આપણે અવરોધી શકાય છે તો એના કારણોસર આપણે કહી શકાય કે એમાં બાહ્ય સંવર્ધન પ્રયોગશીલને વનસ્પતિ વિકસાવતી હોય છે, કારણ કે પોતાની જ પરાગરજ છે એ પોતાએ ઉપયોગ થશે નહીં. એટલે અહીંયા હું એ પણ કહી શકું કે પરપરાગ નિયમને આપણે ખાસ કરીને નોટ ડાઉન કરી શકાય. ત્યારબાદ જો આપણે બીજી વાત કરીએ તો એની અંદર પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેની આંતરક્રિયા. મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા. હવે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા એટલે શું? મિત્રો એક એક્ઝામ્પલ આપું કે ઘણી વખત આપણે કોઈ ગાર્ડનમાં જઈએ ત્યારે આપણને એવું થતું હોય છે કે અહીંયા અસંખ્ય અલગ અલગ પ્રકારના પુષ્પો હોય, કોઈ ગુલાબનું છે, ચંપાનું છે, મોગરાનું છે, એક્સ વાય ઝેડ જાસૂદ છે, કોઈ પણ. તો આવા કિસ્સામાં આપણે એક વિચાર આવવો જોઈએ કે આટલા બધા પુષ્પો છે તો એ પુષ્પની અંદર ચલો એક ગુલાબનું પુષ્પ છે, એક મોગરાનું પુષ્પ છે, તો ગુલાબની પરાગરજ છે ઉડીને તો ગમે તે પુષ્પ ઉપર જઈ શકે. પરંતુ અહીંયા આપણે એ પણ વસ્તુ નોટ ડાઉન કરીશું, ક્યારે ગુલાબના પુષ્પમાં મોગરાનું પુષ્પ આવતું નથી, ક્યારે ચંપાના પુષ્પમાં જાસૂદનું પુષ્પ જોવા મળતું નથી. પરંતુ એનું મેઇન રીઝન શું હોઈ શકે? તો એનું મેઇન રીઝન છે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા. આજે હું તમને કહું કે કોઈ આખો બગીચો હોય, એ બગીચાની અંદર તમે મોગરાના પુષ્પ વાવેલા છે, ગુલાબના પુષ્પ વાવેલા છે, ચંપાના પુષ્પ વાવેલા છે, જાસૂદના પુષ્પ વાવેલા છે, તો આવા કિસ્સાની અંદર એ પણ એક વસ્તુ નોટ ડાઉન કરવી પડશે. અહીંયા આપણે જરૂરી નથી એક જ પરાગરજ છે એ ચલો ગુલાબની પરાગરજ ગુલાબ ઉપર જ જાય એવું જરૂરી નથી, એ ગુલાબની પરાગરજ પવન દ્વારા ઉડી અને ગમે તે અન્ય પુષ્પ ઉપર પણ પડશે. તો આપણને વિચાર કરવાનો કે આવા કિસ્સાની અંદર અહીંયા કોઈ આપણે કુદરતી રીતે એવું કેમ આપણે હાઇબ્રિડ જોવા નથી મળતું, તો એ વસ્તુ પણ એક વિચારવા જેવી છે. નહીતર તો કેવું થશે કે જે પરાગરજ છે એ ગમે ત્યાં ઉડી જશે અને એ જે પરાગ અન્ય પુષ્પ છે એને ફલિત કરશે, પરંતુ આવું પણ જોવા મળતું નથી. એનું પણ એક રીઝન છે. શું? તો એ પણ જોઈએ, જેને આપણે કહીએ છીએ પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા. પરાગરજ પાસે ઓળખવાની ક્ષમતા છે, શ્રીકેસરના અથવા જે પરાગા સન છે એ પરાગરા સન પાસે એક પરાગરજને ઓળખવાની ક્ષમતા છે. એ શું છે? તો એ પણ આપણે વાત કરીએ. સપોઝ હવે અહીંયા એક વસ્તુ નોટ ડાઉન કરીએ પરાગરજ શું કરશે? હવે જોઈએ કે જે પરાગરજ છે એ પરાગરજ મુક્ત કરશે, પરંતુ મુક્ત થયા બાદ એ પરાગાસન ઉપર જશે, પરંતુ જશે એટલે ડાયરેક્ટ જે પરાગાસન છે એ એને ડાયરેક્ટ એક્સેપ્ટ કરશે નહીં. કોની પરાગરજ છે એ ટોટલી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની છે, બરોબર, અથવા જે આઈડેન્ટિફાઈ કરવાની છે એ પરાગાસન એને આઈડેન્ટિફાઈ કરશે કે આ પરાગરજ
आज पुष्पनी छे के नहीं। सपोज आपने बात करी है कि यहाँ आज परागासन छे गुलाब नु छे बरोबर अने परागासन छे ए जासूद नु। आवा किस्सा में केवू थशे के आ जासूद नी जे परागण छे ए उड़ी अने गुलाब ना परागासन ऊपर स्थापित थशे। परंतु मित्रों आवा किस्सा में અહીંયા જે પરાગણ રજ છે બરોબર એને પરાગાસન એક્સેપ્ટ કરશે નહીં। આ ઉપરાંત ચલો કદાચ એક્સેપ્ટ પણ કરશે પરંતુ પરાગણ રજ છે એની જે પરાગ નલિકા છે એની વૃદ્ધિ એમાં જોવા મળશે નહીં, અથવા પરાગ નલિકાનો વૃદ્ધિ થશે નહીં, જેના કારણે પરાગ રજના જે દ્રવ્યો છે એ અંડક સુધી પહોંચવા માટે સમર્થ બનશે નહીં। આ કારણોસર આપણે અન્ય જે પુષ્પની પરાગરજ છે એ અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થશે નહીં। તો આ છે એ પરાગરજ અને શ્રીકેસર વચ્ચેની જે અંતઃક્રિયા કહી શકાય। હવે તો એની અંદર આપણે એવી વસ્તુ પણ એક જોવા મળશે કે અહીંયા સપોઝ જે ખોટી પરાગરજ છે અને સાચી પરાગરજ છે એની ઓળખવાની જે ક્ષમતા છે એ કોની પાસે છે? પરાગાસન પાસે। એટલે ખોટી પરાગરજ છે એટલે બીજું કશું નહીં અસંગત, અને સાચી પરાગરજ એટલે સંગત પરાગરજ બરોબર। તો આ જે બંને વસ્તુ છે અથવા આપણે એમ કહી શકાય કે ભાઈ પરાગાસન છે એ સાચી અને ખોટી અથવા સંગત અને અસંગત પરાગરજને ઓળખવાનું કાર્ય કરે છે, તો એ પણ વસ્તુ છે। તો આની અંદર ખાસ કરીને આપણે એ વસ્તુ નોટ ડાઉન કરી શકાય છે। ત્યાર પછી જે તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓએ કેટલીક પરાગરજ અને શ્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે, તો એ પણ એક રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે। તો અહીંયા આપણે વાત કરી કે પરાગાશયની પરાગરજ અને પરાગાસન તે બંને વચ્ચેની જે આંતરક્રિયામાં ખાસ કરીને જે રાસાયણિક ઘટકો છે ઓળખી શક્યા છે। તો આ જે વસ્તુ છે એને આપણે બંનેની જે આંતરક્રિયા અથવા બંને વચ્ચેના એક પ્રકારના સંબંધ પણ આપણે કહી શકાય છે। હવે ત્યાર પછી આપણને ખબર છે કે અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગણને અનુસરીને પરાગરજ પરાગાસન ઉપર કોઈ એક જનન માર્ગને પરાગનલિકાનું સર્જન કરે અને પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામી અને બીજા સીમા પહોંચે છે। તો હવે એ પણ વાત કરીએ કે જ્યારે અહીંયા આપણે કહીએ કે પરાગરજ છે એ આની પર સ્થાપન થશે એટલે પરાગ સ્થાપન થશે એટલે કોનું નિર્માણ કરશે? પરાગ નલિકા। હવે જે પરાગ નલિકાનું જે નિર્માણ કરશે આ પરાગ નલિકાની વૃદ્ધિને છે જો અસંગત હશે તો એને અવરોધ છે એટલે કે એનું નિર્માણ નહીં થાય। હવે જો પરાગ નલિકાનું જ્યારે નિર્માણ થશે ત્યારે આવા કિસ્સાની અંદર પરાગ રજની અંદર રહેલા દ્રવ્યો પરાગાશય સુધી પહોંચે એટલે બંનેનું શું થશે? અંડક અને પરાગરજનું ફલન થશે અને ત્યારબાદ એનું રૂપાંતરણ બીજમાં થશે અને પરાગાશય છે એનું રૂપાંતરણ ફળની અંદર થતું જોવા મળશે। હવે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આ જે દરેક બાબત છે એ ખાસ કરીને એ પરાગ નલિકા છે અંડકમાં પ્રવેશી અને સામૂહિક રીતે એની આંતરક્રિયા ઉપર આપણને જોવા મળતું હોય છે। ત્યાર પછી હવે તમે વટાણા અને પ્રોટોલેરિયા ગુલમેંદી જેવી બારમાસી જેવી વનસ્પતિને પરાગરજને દ્રાવણમાં લગભગ 10% શર્કરાના દ્રાવણમાં તમે રાખો એટલે 10-15 મિનિટમાં તમે એ જોઈ શકાય છે।
હવે ઘણી વખત આપણે જોયું હશે કે કોઈ પણ જે પરાગરસ છે આ બીકરની અંદર આપણે કહી શકાય કે 10% શર્કરાનું દ્રાવણ और 10% શર્કરાના દ્રાવણની અંદર ધારો કે કોઈ આપણે પરાગરસ છે જેવી બારમાસી છે વટાણા છે વગેરે તો આવી જે પરાગરસ છે 10% શર્કરાના દ્રાવણની અંદર લગભગ 15-20 મિનિટ સુધી આપણે 15-30 મિનિટ હવે આટલો સમય જ્યારે આ જે પરાગરસ છે એને શર્કરાના દ્રાવણમાં નાખશું એટલે એની અંદરથી અથવા જે પરાગરસમાંથી આપણને પરાગનલિકાનો અથવા વિકસિત થતી જોવા મળશે અથવા વિકસિત થશે એટલે કે એને જ્યારે માધ્યમ પૂરું પડે છે પોષક દ્રવ્યનું માધ્યમ પૂરું પડે એટલે જે આ પરાગનલિકા છે એ પરાગરજમાંથી વિકસિત થશે જે વસ્તુ આપણે પ્રેક્ટિકલ દ્વારા આપણે ખાસ કરીને સમજી શકાય છે તો એ પણ બાબત છે એ ખાસ કરીને એની અંદર આપણે જવાબદાર હોય છે તો આવા જે પરાગરજ છે બરોબર તો ખાસ કરીને આ જે પરાગરજ છે એને આપણે માઇક્રોસ્કોપની અંદર લો પાવરની અંદર જોતા આપણને જોવા મળશે કે ત્યારબાદ પરાગરજમાંથી પરાગનલિકા છે એનું આપણને વિકસિત થયેલી જોવા મળશે તો એ પણ એક બાબત દર્શાવે છે કે રાસાયણિક ઘટકો છે એ પરાગનલિકાના વિકાસ માટે અથવા પરાગરજમાંથી જે પરાગનલિકાનો જે ગ્રોથ થાય છે એના માટે ખાસ કરીને જવાબદાર હોય છે જે ડેવલપમેન્ટ આપણને જોવા મળતું હોય છે તો આવા જે કારણોસર આપણે ચોક્કસ પરાગાશન ઉપર કોઈ ચોક્કસ પ્રકારની જ પરાગરજ સ્થાપિત થઈ અને એની અંદર એ વસ્તુ જોવા મળતી હોય છે તો આ પણ બાબત ખાસ કરીને આપણે નોટ ડાઉન કરી લઈએ